કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં આપણે આગળની વિડિયોમાં પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ એના વિશે ચર્ચા કરી હતી। તો આજે આપણે પ્રકરણમાં આગળ વધવાનું છે। તો હવે પછી આગળનો ટોપિક આવે છે પરંપરાગત ઓજાર। પરંપરાગત એટલે અગાઉથી ચાલતા આવેલા હોય તેવા ઓજારો, એટલે કહેવાય છે પરંપરાગત ઓજારો, બરાબર। જેમાં પહેલો પોઈન્ટ છે કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતો ઓજાર ગળની આકારનો હોય છે। જે ગળની આવે છે ને, પેલી તમે કોઈ પણ કેરોસીન રેડવાનું જે પેલું આપણે કહીએ છીએ નારચોડું, એ નારચોડું કેવા આકારનો હોય તો એવા આકારનો વાવણને ઉપરનો ભાગ હોય છે। બીજને ગળની અંદર નાખવાથી તે ધારદાર અને અનિવાર્ય છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે। આ છેડાઓ માટીમાં ખૂપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે। એટલે જે ગળની આકારનું પાત્ર છે, અંદર બીજ નાખવાના, પછી એ ગળની આકારના આકારમાં નીચે પાઇપો જોઈન કરેલી હોય છે। એ પાઇપો જોઈન થવા સાથે બીજની અંદર જમીનમાં પ્રસ્થાપન થાય છે, બરાબર। તો હવે આપણે એમાં પહેલા વાત કરીશું વાવણ્યા વિશે। ઇંગ્લિશમાં કહેવાય છે એને સીડ ડ્રીલ, બરાબર। તેનો પહેલો પોઈન્ટ જોઈએ આપણે કે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયો એટલે કે સીડ ડ્રીલ એનો ઉપયોગ થાય છે। તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે। શું કહ્યું? સમાન અંતર, એટલે બીજ વચ્ચે અંતર સરખું વાવવું જોઈએ। જો એક જ જગ્યાએ બીજનો ઢગલો થઈ જાય તો બધા બીજને સરખું પોષણ મળે નહીં। એટલા માટે દરેક બીજ વચ્ચે સમાન અંતર જોઈએ અને સરખી ઊંડાઈ જોઈએ, એના માટે વાવણિયાનો ઉપયોગ થાય છે। સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે। પછી શું સાવચેતી રાખવાની? વવાઈ જાય આપણે બીજ, પણ એ બીજ માટીથી ઢંકાયું છે કે નહીં એની પણ સાવચેતી રાખવી જોઈએ। જો ના રાખીએ તો એ પક્ષીઓ જે દાણા આપણે નાખ્યા હોય અંદર પાક માટે, એ દાણા બધાય ચણીને બધા પાકનો નાશ કરે છે। એટલા માટે એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે। સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે, બરાબર। કેમ? તો કે ટ્રેક્ટર દ્વારા ચાલે છે આખું વાવણિયો, એટલે સમય બચે અને ખેડૂતોને જે બળદ ગાડા પાછળ બીજ લઈને ફરવું પડે એ ફરવું પડે નહીં, કારણ કે એની પાછળ એક મોટી ઉપર ટાંકી હોય છે, એની અમે બધા બીજ નાખી દેવાના હોય છે, એટલે સમય અને શ્રમ બંનેની બચત થાય છે। હવે આપણે આની આકૃતિ જોઈશું। અહીંયા આપેલી છે, જો આ છે વાવણ્યો હતા આધુનિક જમાનામાં, બરાબર। ટ્રેક્ટર પાછળ જોઈન્ટ છે અને ઉપર તમને દેખાશે ગળની આકારનું પાત્ર છે અહીંયા, ઓકે। અને એની બાજુમાં એ ટાંકી છે, એમાં બધા બીજ નાખી દે, પછી એ જો અહીંથી બધી પાઇપો તમને દેખાશે અલગ અલગ, એ પાઇપો દ્વારા જમીનની અંદર બીજનું સ્થાપન થાય છે। હવે આ આકૃતિ જોઈ લીધી આપણે, આની જરૂર નથી તો આપણે આને કાઢી નાખીશું। આના પરથી બોજોને પ્રશ્ન થાય છે, શું પ્રશ્ન છે તો આપણે જોઈએ। જો કે મારી શાળા નજીક નર્સરી છે, મેં જોયું છે કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે, તો તેમને કોથળીઓમાં કેમ રાખેલા હોય છે? બુજોનો પ્રશ્ન ખબર પડી ગઈ, તો હવે બુજોની જરૂર નથી તો આપણે આને કાઢી નાખીશું। હવે એનો જવાબ નીચે પહેલી આપે છે, જો બહુ જ મસ્ત કે છે કે ધાન્ય જેવા કેટલાક છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે, છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે। કેટલાક જંગલોના વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે। શું કહ્યું છે? ધાન્ય જેવા કેટલાક છોડ, એટલે અમુક છોડનો જે નાનો ભાગ હોય છે એને પહેલા નર્સરીમાં નાની નાની કોથળીઓ, એમાં શું હોય તો કે માટી ખાતરથી ભરપૂર હોય જે પોષણ મેળવવા માટે ખૂબ અગત્યની હોય છે, એટલે એમાં છોડનો વિકાસ ઝડપથી થાય છે। એટલા માટે પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે, પછી છોડ ઉગી જાય પછી એને ખેતરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે પહેલીનો જવાબ ખબર પડી ગઈ, તો આની આપણે જરૂર નથી। હવે આપણે પાછા જઈએ આગળ વાવણિયામાં। કહ્યું છે કે બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે, કેમ? તો કહ્યું છે પાછળ જો, તો કે એનાથી છોડને સૂર્યનો પ્રકાશ
પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એટલા માટે અત્યંત મહત્વપૂર્ણ કયું છે આને કેમ તો કે બધાય જે બીજ અંદર જાય એને સૂર્યપ્રકાશ પાણી બીજા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી ના રહે એટલા માટે બે છોડ વચ્ચે અંતર કેવું જોઈએ આવશ્યક બરાબર એટલે કે જેટલી જરૂરિયાત હોય એટલું અત્યંત ઘીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે લગભગ આ મોટા ભાગના ખેડૂતો કરતા હોય છે જો એક લાઈન સલિંગ હોય છે પાકમાં તો એમાંથી અમુક છોડવાઓ ઉપાડીને ફેંકી દેવામાં આવે છે બરાબર જેથી બીજા છોડને સરખા પ્રમાણમાં પોષણ મળી રહે વાવણ્યા વિશે ચર્ચા કરીએ છીએ આપણે તો પહેલાના જમાનામાં કઈ રીતે આનો ઉપયોગ કરતા હતા એ તમને હવે વિડીયો દ્વારા બતાવું છું એ વિડીયો જોઈ લો પછી આપણે આગળ જઈશું અને એ વિડીયો પછી પછી તરત અત્યારના જમાનામાં વાવણ્યાનો ઉપયોગ કઈ રીતે થાય છે એની પણ વિડીયો જોડે મૂકી દીધી છે તો એ વિડીયો જોઈ લેજો તમને થોડી મજા આવશે બરાબર એ કાય માય કાય કથી કસલે ખત કસલે સેન્દ્રીય ખત તે ડીપીપી કાય ડીએપી એ યુરિયા તે ચાલે ખવાય રાજા રાજા રસી કરાવે રાજા તે કુર કુર હટકાડે મે હટકાડ કસ 1 મિનિટ કાડા ને હટકાડ નઈ કાડતે તે એવડા કાય ખવાય ચાલે યો વિસી દે વિડીયો જોવાની મજા આવી તમને મજા તો આવી હશે કારણ કે તમે પહેલા કેવી રીતે ખેતી થાય છે જોયું નહીં હોય બરાબર તો હવે આપણે આગળનો ટોપિક ક્યાં છે કે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવો બરાબર તેમાં પહેલો પોઈન્ટ લઈએ કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે શું કહ્યું છે વનસ્પતિના તંદુરસ્ત માટે વનસ્પતિને તંદુરસ્ત એટલે કે સારો ઉછેરવો હોય છોડ તો એમાં અમુક અમુક સમયાંતરે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર ખેડૂતો ઉમેરતા હોય છે બરાબર તો આના પરથી બુધોને પ્રશ્ન થાય છે અહીંયા કે છે કે મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી કેવી રીતે ઉગે છે આવો પ્રશ્ન થયો તો આપણ ખબર પડવી જોઈએ ટોપિક લીધો છે આપણે કુદરતી અને કૃત્રિમ ખાતર કેમ સારા થતા હોય છોડ તો કે એમાં નિયમિત સમયાંતરે કૃત્રિમ અને કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે એટલા માટે બીજા છોડની સરખામણીમાં એ છોડ કેવા થાય સારા થાય છે બરાબર જો આ પ્રશ્ન ખબર પડી ગઈ તો આની આપણે હવે જરૂર નથી તો હવે આપણે આમાં બીજો પોઈન્ટ કહે છે કે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે અને ખેતર ક્યારે ખાલી છોડતા નથી તો કલ્પના કરો કે પોષક દ્રવ્યનું શું થાય છે આપણને ખબર છે કે ભૂમિમાંથી જરૂરી પોષક તત્વો પાકને મળતા રહે છે બરાબર હવે જો તમે સીઝન ચાલુ રાખો પાક કરવાની તો એમાં જે જરૂરી પોષક તત્વો હોય છે એ અગાઉના પાકમાં બધાય શોષાઈ ગયા હોય છે તો પછી
જે પોષક તત્વો બીજા પાકને મળવા જોઈએ એ મળતા નથી, બરાબર? પછીનો પોઈન્ટ, સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે, આ પોઈન્ટમાં વાત કરી એવી જ રીતે આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે, એટલે જે પોષક તત્વો ઓછા થઈ જાય છે એ પાછા લાવવા માટે શું કરે છે, ખેડૂત કુદરતી ખાતર આપે છે અથવા અમુક ખેડૂતો કૃત્રિમ ખાતરનો પણ ઉપયોગ કરે છે, આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે। અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે, બરાબર? અયોગ્ય એટલે તો કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ આપવા જોઈએ, જરૂરિયાત વગર તમે જો કુદરતી ખાતર કે કૃત્રિમ ખાતર ઉમેરો તો છોડ કેવા થઈ જાય છે, નબળા। અને અપૂરતા પ્રમાણમાં એટલે કે જેટલી જરૂરિયાત હોય એટલું ખાતર ના મળી રહે તો પણ છોડ નબળા પડી જતા હોય છે। એના પછીના પોઈન્ટમાં જોઈએ આપણે, કહે છે કે કુદરતી ખાતર એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે, બરાબર? શું કહ્યું છે, વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટન એટલે શું, તો કે જમીનમાં વનસ્પતિઓ કે પ્રાણીઓને દાટી દેવામાં આવે એટલે એ સ્વરૂપ જે મોટું હોય છે એ મોટા સ્વરૂપમાં નાના નાના સ્વરૂપમાં સૂક્ષ્મ જીવો દ્વારા રૂપાંતર થાય છે એને કહેવાય છે વિઘટન, બરાબર? સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે એટલે એને વિઘટન કહેવાય, ઉત્સેચકો દ્વારા થાય તો એને કહેવાય છે પાચન, જે આપણા મનુષ્ય શરીરમાં થતું હોય છે। હવે ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે, વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે, બરાબર? સૂક્ષ્મ જીવો હોય તો જ વિઘટન થાય, એટલે વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે। અને તમે ધોરણ 6 માં વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, હવે આપણે આના પરથી એક પ્રવૃત્તિ કરવાની છે, પ્રવૃત્તિ 1.2। જુઓ શું કહ્યું છે કે મગ અથવા ચણાના દાણાને લઈને તેને અંકુરિત કરો, અંકુરિત એટલે જે છોડ ફૂટવાની તૈયારી હોય એને કહેવાય અંકુરિત, તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો, એટલે ત્રણેય છોડવા એક સરખા જ લેવાના છે। હવે ત્રણ ગ્લાસ અથવા તેના જેવા ત્રણ પાત્રો લેવાના છે, નીચે આકૃતિ આપેલી છે, જોવો એને, તમે જોઈ શકો છો આકૃતિ, અહીં નીચે ત્રણ પાત્રો છે જેમાં એ બી અને સી નામ આપવાનું કહ્યું છે અમને, જોવો એમાં ગ્લાસ એ છે એમાં થોડીક માટી લઈ તેમાં થોડુંક છાંડિયું ખાતર નાખવાનું, થોડીક માટી અને થોડુંક છાંડિયું ખાતર, ગ્લાસ બી માં સમાન માત્રામાં માટી લઈ, સમાન માત્રામાં માટી લેવાની છે અને તેમાં થોડુંક યુરિયા ઉમેરવાનું છે, અને ગ્લાસ સી માં થોડીક માટી લઈને તેમાં કાંઈ પણ ઉમેરવાનું નથી, એટલે આમલબ રાખવાનું છે ખાલી માટીને લઈને। હવે ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો, પછી ત્રણેયમાં એક સરખું પાણી ઉમેરી દેવાનું છે અને એમાં જે આપણે પ્રાંકુર લીધા હતા ત્રણ મગ અથવા ચણાના એને રોપી દેવાના છે, તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો, પછી 7-10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો, ખબર પડી ગઈ આમાં, તો આપણે આને જરૂર નથી એટલે આને કાઢી નાખીશું, આને પણ કાઢી નાખીશું। હવે આના પરથી શું તારણ આવે છે એ આપણે જોવાનું છે, કહે છે કે શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે, તો અત્યારે કૃત્રિમ ખાતર જે છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડીને ઝડપથી વિકાસ કરે છે એટલે આના પરથી આપણને સમજાય સૌથી ઝડપી વૃદ્ધિ જે આપણે કૃત્રિમ ખાતર ઉમેર્યું હતું તેમાં થતી જોવા મળે છે। પછીનો પોઈન્ટ લઈએ, કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યથી સમૃદ્ધ હોય છે, બરાબર? વિશેષ પોષક દ્રવ્ય એટલે જે છોડને જરૂરિયાત હોય છે એવા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે, એટલે ભરપૂર માત્રામાં એમનામાં પોષક દ્રવ્યો હોય છે, તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે, તો કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે જ્યારે કુદરતી ખાતર તો ખેડૂત જાતે પણ બનાવી શકે છે ખેતરની અંદર, બરાબર? હવે કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણ જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ અને એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ બધા ખાતર તમે જોતા હશો, યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ ખેડૂતો ઉમેરતા રહેતા હોય છે, બરાબર? એના પછીનો પોઈન્ટ, હવે તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે, બરાબર? તેના ઉપયોગથી એટલે કૃત્રિમ ખાતરના ઉપયોગથી, પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી
જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, પાક તમારે સારો ઉગાડવામાં મદદ કરે છે, પણ તેની સામે જે જમીનની ફળદ્રુપતા હોવી જોઈએ એનો શું કરે છે, ધીમે ધીમે નાશ કરતું જાય છે કૃત્રિમ ખાતર, બરાબર. તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે, જળ પ્રદૂષણ એટલે પાણીને પ્રદૂષિત પણ કરે છે, એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. કુદરતી ખાતરનો ઉપયોગ કરાય પણ એમાં વૃદ્ધિ ધીમે ધીમે થાય, પણ જમીનને કંઈ નુકસાન કરતું નથી, બરાબર. અથવા બે વખત પાક લો તો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. બે પાક લઈ લો પછી એક સીઝન તમારે છોડી દેવાની, જેથી જે પોષક તત્વોનો નાશ થયો હોય એ પાછા અંદર આવી જાય એટલા માટે. એના પછીનો પોઈન્ટ લઈએ આપણે કે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. જમીનનું બંધારણ એટલે તો કે જે પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધાય જ પૂરતા પ્રમાણમાં જમીનમાં મળી રહે. અને કહ્યું છે જળ સંગ્રહ, જળ સંગ્રહ એટલે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા કેવી થાય છે, વધે છે. શેના ઉપયોગથી, તો કે કુદરતી ખાતરનો, બરાબર. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે, બરાબર. કોનાથી, તો કે કુદરતી ખાતરથી, જે જે પોષક તત્વોની ઉણપ હોય છે એ બધા જ એમાં મળી રહે છે. પછી આગળનો પોઈન્ટ જોઈએ આપણે કે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. શું કરવાનું એમાં, તો કે છે તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી થાય શું, તો કે જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી, એટલે જમીનમાં જે નાઇટ્રોજનનું પ્રમાણ હોવું જોઈએ એટલું ને એટલું જ રહે ત્યાં, તો કે અલગ અલગ પાક કરતા હોય છે એટલા માટે. હવે ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવી પદ્ધતિનો ઉપયોગ લેવા માટે એમને પણ અમુક જે ખેતીના મોટા મોટા સાહેબો હોય છે એમના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે કે તમે આ રીતે ખેતી કરો તો તમને સારી ઉપજ પ્રાપ્ત થાય. તો હવે આમાં જ આગળ એક પોઈન્ટ છે, એમાં જઈશું આપણે, કે છે કે અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે સિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે અને તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અગાઉના ધોરણમાં એટલે આપણે ધોરણ 7માં પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણ, એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશેની માહિતી લઈને જ આવ્યા છીએ. શું હતું એમાં, તો કે વાતાવરણમાં જે વાયુ સ્વરૂપે નાઇટ્રોજન રહેલો હતો એને રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે અને એ જે દ્રવ્ય સ્વરૂપમાં ફેરવેલો નાઇટ્રોજન એ વનસ્પતિ ઉપયોગ કરતી હતી, બરાબર, એના વિશેની માહિતી. તો હવે આપણે જે ભણીએ છીએ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એનો તફાવત જોઈશું. જો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર, એમાં કૃત્રિમ ખાતરમાં શું છે, તો કે આ એક અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. નંબર 2, કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, એટલે માણસ દ્વારા બને છે એટલા માટે. જ્યારે કુદરતી ખાતર તમે ખેતરમાં પણ બનાવી શકો છો, એમાં વનસ્પતિ અને પ્રાણીઓ એનું વિઘટન થાય છે, બરાબર. ત્રીજો પોઈન્ટ, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે આની સામે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો જે વિઘટન થાય છે ને પ્રાણીઓ કે વનસ્પતિઓનું, એ કાર્બનિક પદાર્થો એ પ્રાપ્ત થાય છે. અને છેલ્લો મુદ્દો કહે છે કે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, તેની સામે કુદરતી ખાતરમાં આ પોષક તત્વો જો હોય છે જ, પણ આની તુલનાએ થોડાક ઓછા હોય છે, બરાબર. એટલે છેલ્લો પોઈન્ટ કહ્યું છે કે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. આના પછી નીચેનો ટોપિક લઈશું આપણે, કુદરતી ખાતરના ફાયદા. કૃત્રિમ ખાતરમાં તો એટલા બધા કે ફાયદા નથી, ખાલી આ પોષક તત્વો પૂરા પડી રહે એ જ ફાયદા છે, બરાબર. પણ કુદરતી ખાતરના કેટલા ફાયદા છે એ જોવાનું છે. તો એમાં પહેલો ફાયદો, તેનાથી જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે, એમને કે આગળ આવી ગયું જ, પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા શું થાય, વધે. નંબર 2, તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, છિદ્રાળુ એટલે કાણાવાળી,
જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે, એટલે વાયુઓની આપણે સરળતાથી થઈ શકે છે, એ ફાયદો છે કુદરતી ખાતરનો. ત્રીજો ફાયદો, તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે અને જમીનના બંધારણમાં સુધારો કરે છે. ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં શું થાય, વધારો થાય છે બરાબર. કુદરતી ખાતર વાપરો તો, કૃત્રિમ ખાતર વાપરો તો, એ કૃત્રિમ ખાતર અમુક સૂક્ષ્મજીવોને ગરમ પડતું હોવાથી સૂક્ષ્મજીવોનો નાશ થાય છે બરાબર. જ્યારે કુદરતી ખાતર વાપરો તો એ સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. તો હવે આપણે જમીનમાં ખાતર તો આપી દીધું, ખાતર આપ્યા પછી શેની જરૂર પડે, પાણીની. તો આપણે હવે એ ટોપિક લેવાનો છે સિંચાઈ. ઇંગ્લિશમાં કહેવાય છે અને ઇરિગેશન બરાબર. તો એમાં પહેલો પોઈન્ટ લઈશું કે જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે. આપણે ધોરણ 7માં શીખીને આવ્યા છીએ. વનસ્પતિના ફૂલ ફળ તથા બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. જો ફૂલ ફળ અને વનસ્પતિ એમની વૃદ્ધિ કરવી હોય તો પાણી એક અગત્યનો ભાગ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, આ પણ ખબર જ છે. ડાયરેક્ટ ઉપરથી પાણીનું શોષણ થતું નથી, મૂળ દ્વારા જ થાય. જેની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય છે, એટલે જમીનમાં જે જે ખનિજ તત્વો અથવા ખાતર જે વનસ્પતિને જરૂરી હોય છે તે પણ એ મૂળ દ્વારા શોષણ પામે છે. પછી કહે છે કે વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. વનસ્પતિમાં કેટલું પાણી હોય છે? 90% પાણી. પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. શુષ્ક એટલે ગરમ, ગરમ પરિસ્થિતિમાં બીજનું અંકુરણ એટલે બીજ ફૂટી નીકળતું નથી બરાબર. બીજો પોઈન્ટ લઈએ એમાં આપણે કે પાણીમાં વગળેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. પ્રત્યેક ભાગ એટલે ડાળી, પાન, ફળ, ફૂલ બધે. તે પાકને ઠંડી એટલે કે હિમ તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. કોણ? પાણી બરાબર. હવે કહે છે આગળ કે સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે. નિયમિત રૂપે એટલે જ્યારે જરૂરિયાત પાકને પડે ત્યારે પાણી આપવું આવશ્યક હોય છે. ત્રીજો પોઈન્ટ લઈએ એમાં આગળ કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. આ વ્યાખ્યા મોડે કરી દેવાની આપણે. શું? કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડીએ એને શું કહેવાશે? સિંચાઈ. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. જેવો પાક, જેવી સિઝન અને જેવો સમય, એ દરેક વસ્તુ માટે અલગ અલગ પાણી આપવામાં આવે છે. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે. કેમ? તો કે ઝડપથી પાણી તમે અંદર આપો એ ઝડપથી સુકાઈ જાય છે, એટલે થોડા થોડા સમયે ઉનાળામાં પાણી આપવું આવશ્યક છે. શા માટે એવું હોય છે? કેમ એવું હોય? તો મેં કહી દીધું તમને, ઝડપથી પાણી શોષાઈ જાય છે એટલા માટે. શું જમીન તેમજ પરનો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોય શકે છે? શું કહે છે? જમીન તેમજ પરનો દ્વારા બાષ્પીભવન, બાષ્પીભવન એટલે વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવું બરાબર, એટલે ઉનાળામાં જે ક્રિયા થાય છે બાષ્પીભવનની. તો આના પરથી બુજોને પ્રશ્ન થાય છે, આપણે જોઈએ અહીંયા કે આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો છું. કેમ? તો કે ગયા ઉનાળામાં મારા છોડ સુકાઈને મરી ગયા હતા. કેમ મરી ગયા હતા? તો કે ઉનાળામાં એ પાણી નહીં આપતો હોય બુજો બરાબર, એટલા માટે. ખબર પડી કે બુજો શું કહે છે? તો આને આપણે હવે કાઢી નાખીશું. પછી આપણે આગળ જઈશું સિંચાઈના સ્ત્રોત. આ સિંચાઈ એટલે કે પાણી કઈ કઈ જગ્યાથી મળી રહે છે એના વિશેનો ટોપિક છે. આપણે પોઈન્ટ જોઈએ કે છે કે કુવાઓ, બોરકુવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ એટલે કે ડેમ કહીએ છીએ આપણે, તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે. એટલે આ બધી જગ્યાઓથી પાણી મળી રહે છે. તો આપણે હવે એમાં આગળ જઈશું ટોપિકમાં. શું કહે છે? સિંચાઈની પરંપરાગત રીતો. પરંપરાગત એટલે અગાઉથી આવી હોય છે. તે એમાં પહેલો પોઈન્ટ લઈએ આપણે કે કુવાઓ, સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે. અલગ અલગ ક્ષેત્રો હોય, એ બધાની અલગ અલગ રીતો હોય છે કે કઈ રીતે પાણી પહોંચાડવું. બીજો પોઈન્ટ જોઈએ એમાં કે ઢોર અથવા મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બહુ પૈસાવાળા હોય એ શું કરે? મજૂર રાખે છે અમુક બરાબર, અને અમુકને ઢોર એટલે બળદ અથવા ઊંટ ઘોડા એનો પણ ઉપયોગ કરે છે. અર્થાત આ રીતો સસ્તી છે પણ ઓછી કાર્યક્ષમ છે. એટલે ઓછી કાર્યક્ષમ એટલે મોટાભાગના ખેડૂતો આનો ઉપયોગ કરતા નથી. અને આની વિભિન્ન રીતો નીચે મુજબ છે. એમાં પહેલું છે મોટ,
એને કહેવાય છે ગરગડી યુક્ત વ્યવસ્થા. એને શું હોય તો કે કૂવો હોય અને એની ઉપર એક ગરગડી બાંધેલી હોય છે. એની આકૃતિ આપણે જોઈએ અહીંયા જો બાજુમાં દેખાય છે, આ છે ગરગડી. એ ગરગડીની આગળ જે દોરડા વડે આ પાત્ર છે બાંધી દેવાનું, પછી એને કૂવામાં નાખવાનું, પછી એમાંથી પાણી ભરાય એટલે પછી ખેંચી ખેંચીને બહાર કાઢીને પછી ખેતરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ જોઈ લીધું તો આની જરૂર નથી આપણે. નંબર બે, ચેન પંપ. એની પણ આકૃતિ આપણે જોઈ લઈશું. જો આ ચેન દેખાય છે, એની ઉપર આ પાત્ર બાંધેલું છે. એ પાત્ર શું થાય તો ચેન દ્વારા ફરતું ફરતું નીચે જાય અને ત્યાંથી પાણી ભરીને પાછું આવે અને ઉપર આવીને ઠલવાઈ જાય. એ પાણી ડાયરેક્ટ ઢાળી મારફતે ખેતરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બરાબર, આ ચેન પંપ જોઈ લીધો, આની જરૂર નથી હવે. નંબર ત્રણ, ઢેકલી. કેવી હોય તો આપણે આકૃતિમાં જોઈએ. જો અહીંયા દેખાશે તમને કૂવો હોય છે, લાંબુ લાકડું હોય મજબૂત, એના એક બાજુ પથ્થર બાંધેલો હોય છે. જ્યારે પાણીની જરૂરિયાત હોય એટલે પથ્થરને આખું લાકડું ઊંચા ઉચકીને એ ડોળને અંદર કૂવામાં ડૂબાડવામાં આવે છે. પછી ભરાઈ જાય એટલે પથ્થરનું વજન એટલે ડાયરેક્ટ ડોળ ઓટોમેટિક બહાર આવી જાય છે. પછી એનો ઉપયોગ ખેતરમાં કરતા હોય છે. એટલે આ ઢેકલી જોઈ લીધી, આપણે આની જરૂર નથી. અને છેલ્લા આવે છે રહેટ. એ ઉચ્ચાલનનો એક પ્રકાર છે. ઉચ્ચાલન એટલે મશીન દ્વારા ચાલતું હોય છે. બરાબર, પણ પહેલાના જમાનામાં કેવી રીતે ચાલતું હતું તો એની આકૃતિ આપણે અહીંયા જોઈએ. જો દેખાય છે, આને કહેવાય રહેટ. એક પૈડા મારફતે ઉપર પાત્રો બાંધેલા હોય છે અને એની ચેન અહીંયા બળદ દ્વારા ફરતી જાય છે. એટલે જેમ જેમ ફરતી જાય એમ એમ આ જે ઉપર પાત્રો છે નીચે જતા જાય અને ત્યાં નીચેથી પાણી ભરીને પાછા ઉપર ઉપરાઈને પછી પાછા નીચે રમવા જાય ત્યાં સુધી પાણી બધું ઠલવાઈને ઢાળિયા મારફતે ખેતરમાં ટ્રાન્સફર થઈ જાય છે. બરાબર, એટલે આને કહેવાય છે રહેટ. તો આની જરૂર આપણે હવે નથી. તો હવે આપણે આ જે રહેટ છે એની વિડીયો મને મળેલી છે, એ વિડીયો તમે જોઈ લો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કારણ કે પંપ આ બધા એક જે બળતણ છે એના દ્વારા ચાલતા હોય છે. આમાંથી કોઈ પણ એકનો ઉપયોગ એ પંપમાં કરવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે રાખીએ છીએ. હવે પછીની વિડીયોમાં આપણે જે પાક તૈયાર થઈ જાય એ પાકની લણણી પછી એનો સંગ્રહ કઈ રીતે થાય છે એના વિશે ચર્ચા કરીશું. તો મને આશા છે કે આ વિડીયોમાં તમને બધાને પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે અને તમે વારંવાર જોતા રહેજો જેથી તમને તૈયાર કરવામાં કંઈ મુશ્કેલી ના થાય. તો હવે પછીની વિડીયોમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.